ચાલો મિત્રો, મારી ટીમ આજે પાધરમાં, ગામના પાધરમાં આવી છે અને આજ કઈક નવી રમત લાવી છે. તો ભુરાભાઈ, રમત શું છે? ઈંટું ફેરવવાની છે. ઈંટું ફેરવવાની? હા, પણ કેવી રીતે? તો હમણે જોઈશો તો ખબર પડશે કેવી રીતે કેવી રીતે. પણ આ ત્રણ ઈંટું શું વાર લાગશે ફેરવતા? હા, તો એ હમણાં ખબર ને. આ ઈંટ માથે પગ દઈ અને આગળ હાલવાનું છે. પગ હેઠો મુકાઈ ગયો એટલે આવટ. હવે આજ તો આપણને લાગે છે ભુરાભાઈ ઇનામ ના હકદાર બનશે એવું લાગે છે. હાલ પગ હેઠો નહી, થોપો નહી. હા, એમ ઓછું ખવાય, ઓછું ડોલીભાઈ. નકરું પોથારી ન જવાય કા? કઈ શરીર માં માપ રાખાય એ? હા, એટલે આવી રમત ગોતવી પડે તમારા હાથે. આવી રમે તું લેશે ને? દુલારામ ભુરાભાઈ કે હું, તમે આગળ જોતા રહ્યો. ટાઈમ પર છે આપડે મિત્રો, તમે જોઈ શકો છો એટલે કોઈ ખોટું કરવામાં આવતું નથી. સારું, હાલો. તમે ગમે એમ ફેરવો, પણ પગ હેઠો કે હાથ નો થોભો દેવાનો થતો નથી. હજી કેટલું અંતર કાપે છે? મિત્રો, જો એમને વાહલી છે, આગલી નથી. હા, અહીંયા મિત્રો તમે જોઈ શકો છો, ભુરાભાઈ આશરે ડોલીભાઈ થી દસ ફૂટ આગળ નીકળી ગયા છે. ચાલો મિત્રો, હવે અમારા ધુએધાર બેટ્સમેન છે દુલારામ, અને ડોલીભાઈ અમને કહેજો તમે. હાલો, ચાલો દુલારામ. તો હાવ પેલે થી લેવી છે? ના ના, હા તો વાંધો નહીં. મિત્રો તમે જોઈ શકો છો, હજી ભલે વ્યાજ આવ, તમે પેલા નંબરે જ ગણાય છો, પણ હવે ની ભૂલ માફ થાય છે નહીં. પૂરું થઈ ગયું.
મિત્રો તમે જોઈ શકો છો કે દુલારામ ભાઈ બહુ આગળ નીકળી શક્યા નથી, અમને ત્રણ ભૂલ માફ કરવામાં આવી, છતાં આગળ જઈ શક્યા નથી. ચાલો મિત્રો, હવે અમારા ડાયરેક્ટર સાહેબ આવ્યા છે, કેટલા આગળ જાય છે તમે જોઈ શકો છો. ભૂરો જ છે એવું નો ભૂરો છે તારા, અમને કહી ડાયરેક્ટર છે. ઘણો લાંબો પથ છે ભાઈ. ભૂરાભાઈ ને ઇનામ દઈ દો. ચાલો મિત્રો, હવે અમે નવી રમત સાથે આવશું. જય માતાજી, જય ઠાકર.